નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. હું છું આપની સાથે માનસી રોહિત. ગુજરાતના જાણીતા લોક ગાયક કિંજલ દવે યાત્રાધામ પાવાગઢ ડુંગર પર બિરાજમાન જગત જનની મહાકાળી માતાજીના દર્શને પહોંચ્યા. જાણીતા લોક ગાયક કિંજલ દવે આજે સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે જગત જનની મહાકાળી માતાજી સામે શીશ ઝુકાવ્યું અને માતાજીના આશીર્વાદ લીધા. માતાજીના મંદિરના શિખર પર ધજા ચડાવી તેને આ અંગે કહ્યું કે ગુજરાત ટુરિઝમ સાથે મળીને એક ડોક્યુમેન્ટરીના શૂટિંગ માટે પાવાગઢ આવી હતી અને તેના કારણે તે માતાજીના મંદિરે દર્શન માટે આવી શકી તેનું સૌભાગ્ય છે. તેને કહ્યું કે મારા માટે અહીં દર્શન કરવાની તક મેળવી એ અહોભાગ્ય છે. માતાજીના આશીર્વાદ મળ્યા અને ધન્યતા અનુભવી. જય માં મહાકાળી. હું છું કિંજલ દવે. આજે પવિત્ર યાત્રાધામ પાવાગઢ ખાતે આવવાનું થયું છે. ગુજરાત ટુરિઝમ દ્વારા અમે પાવાગઢ પર ડોક્યુમેન્ટરી શૂટ કરી રહ્યા છીએ. મને ખૂબ જ ગૌરવ છે અને હું મારી જાતને બહુ જ સૌભાગ્યશાળી માનું છું કે મારા ધામમાં મને આવવાનો મોકો મળ્યો, માતાજીની ધજા ચડાઈ. અને અહીંયા પાવાગઢનું મંદિર તો વિશ્વવિખ્યાત છે, લોકો આના મહાત્મ્ય વિશે જાણે જ છે. એટલે હું એવું તો નહીં કહું કે અહીંયા માતાજીના મંદિરનું પ્રમોશન કરવા આવી છું, પણ 500-600 વર્ષ પછી જે આપણા માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ માતાજીની ધજા ફરકાવી અને અહીંયા લાખો શ્રદ્ધાળુઓ એકવાર ફરીથી માના નવીન મંદિરના દર્શન કરવા માટે આવી રહ્યા છે, રોપવેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, ત્યારે હું દરેક યાત્રાળુઓને એક જ કહીશ કે ખૂબ જ સરસ માતાજીના નવીન મંદિર, સરસ સુવિધા છે રોપવેની, તો આપ અચૂક માતાજીના મંદિરનો દર્શન કરવાનો લાવો, ધજા ફરકાવાનો લાવો લો અને માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરો.